હવે આજે કૃપાળદેવ અને વિનયચંદ ભાઈ પોપટભાઈ દફતરી મોરબી વાળાનો પ્રસંગ છે. એ પોતે લખે છે, શ્રી સત્પુરુષને નમસ્કાર. અનેક ગ્રંથોનું અવલોકન અને કવિતાઓનું સર્જન. સંમત 1940ની સાલમાં લગભગ હું શ્રીમદજીના પરિચયમાં આવ્યો હતો. શ્રીમદજી 13મા વર્ષથી મોરબી અવારનવાર આવતા અને પોતાના ફઈબાને ઘેર રહેતા હતા. આ મોરબીના છે વિનયચંદભાઈ. તો મોરબી કૃપાલદેવ 13 વર્ષના ઉંમરના હતા ત્યાંથી કે અવારનવાર પોતાના ફઈબાને ત્યાં આવતા, ત્યાં રહેતા. તે ઘર અમારી પાડોશમાં જ હતું. ઉપાશ્રયમાં જતા આવતા તેમનો સમાગમ થતો. હું ઉપાશ્રય જતો તે કે વચમાં બાજુમાં જ ઘર એટલે સમાગમ થતો. પછીથી અમારી સાથે ઘેર અને અમારી મ્યુનિસિપલ ઓફિસે તેમનું આવવાનું બનતું હતું. અમારી સાથે અમારી ઘેર પણ આવતા અને અમારી મ્યુનિસિપલ ઓફિસ ત્યાં પણ આવવાનું બનતું. તેમ પણ વધારે અમારી ઓફિસમાં શ્રીમદજીના વખતનો વ્યય થતો. વધારે તો ઓફિસમાં, મારી ઓફિસમાં આવીને બેસતા. તે વખતે ઓફિસમાં સ્વતંત્રપણે મારે કામ કરવામાં આવતું હોવાથી શ્રીમદજીને ગાદી તકિયાની જુદી બેઠક સાથે તેમને અનુકૂળ પડતા કાગળ કલમ વગેરે સંજોગો કરી આપી તેમના કામમાં અડચણ ન પડે તેવી ગોઠવણ કરી હતી. એ મારી ઓફિસમાં સ્વતંત્ર હતું એટલે એક રૂમ એમના માટે જ હશે વિનયચંદભાઈને. એટલે કે એમાં અમે કૃપાલદેવને બેઠવા માટે ગાદી તકિયાની ગોઠવણ કરી અને કલમ કે કાગળ એ બધું એમને આપ્યા. લખવામાં કોઈ અડચણ ન પડે તેવી ગોઠવણ કરી દીધી. ઓફિસમાં બેઠા અનેક પુસ્તકો અને ગ્રંથોનું અવલોકન તેઓ સ્વીકારતા. અનેક ગ્રંથો, આ એમની લાઇબ્રેરી બની ગઈ હતી આ બાબા મોરબીમાં. એમના ઘરે આ બેઠક બનાવી લીધી, આખો દાડો પુસ્તકો વાંચ્યા કરે. ઓફિસમાં બેઠા અનેક પુસ્તકો અને ગ્રંથોનું અવલોકન તેઓ સ્વીકારતા, તેમજ કવિતા વગેરે લખાણનું કામ પણ કરતા હતા. તેઓએ એક વખત પ્રવીણ સાગર ગ્રંથ વાંચતા રજપૂતોના સુરાતન વિશેની કેટલીય કવિતાઓ ઝાક ઝમકવાળી બનાવી તથા બીજી પણ કેટલી કવિતાઓ તેમણે વીરરસની બનાવી હતી. તેમાંથી એક ગાથા નીચે પ્રમાણે છે. રજપૂતોનું સુરવીર કેવું, સુરવીરપણું કેવું હતું તેની પણ કે ઝાક ઝમાકવાળી કવિતાઓ બનાવી હતી. તેમાંની એક ગાથા આ પ્રમાણે છે. ઢાલ ઢલકતી ઝબક ઝલકતી લઈએ ચલકતી કર કરવા કરે ખરા ખૂંદે રણમાં ત્યાં મૂછ મલકતો જગતો ભાર બેરીને ઘેરી લેતા ઝટ ભરત ભૂમિના જય ભડવીર અરે અરે રે આજ ગયા ક્યાં રઢિયાલા એ વારણ ધીર અરે અરે રે આજ ગયા ક્યાં રઢિયાલા એ વારણ ધીર. જેની ઢાળ ઢલકતી ઝબક ઝલકતી લઈ ચલકતી કર કરવાળ, હાથમાં તળવાર અને ઢાળ, એક હાથમાં ઢાળ એક હાથમાં તલવાર લઈને એ જે ચમકતી હતી તળવાર અને ખરેખરા રણમાં ખૂંદે તેમાં હતા. જેની મૂછ મલકતી ભાળ ચમકતું હતું વેરીને ઝર ઝટ ઘેરી લેતા હતા એવા ભરત ભૂમિના જય ભડવીર અરે અરે રે આજ ગયા ક્યાં રઢિયાલા એવા રણધીર. આવા બધા સુરવીરો આજે ક્યાં ગયા? એ કવિતામાં લખ્યું છે આગળ કે અરે બાયલાઓ આજકાલના નાક ઢાંકણીમાં નાક ઘાલીને ડૂબી મરો, તમે આ દેશની શું હાલત કરી નાખી. આ તો તે વખતની વાત, આજે તો
કેટલું બગડી ગયું એનાથી, કેમ કે એવા કોઈ દેશભક્તો શિરવીરો રહ્યા નહીં, અને બધા જ જેમ પ્રજાને લૂંટાય તેમ લૂંટવી, એટલે આજે દશા કેવી વિપરીત છે અને દિવસે દિવસે એમ જ થવાનું છે એમ ભગવાન નાનામાં કહી જ ગયા છે. ભગવાન મહાવીરે કહી ગયા અને કૃપાળદેવે પંચમકાલમાં મોક્ષમાલામાં બધું સ્વરૂપ પ્રગટ કર્યું છે. મારા પિતા શ્રી પોપટભાઈ, આ વિનયભાઈ વિનયચંદભાઈ અને એમના પિતા પોપટભાઈ, મારા પિતા શ્રી પોપટભાઈને સૂત્રોનો શોખ હોવાથી શ્રીમદ પાસે તેઓ સૂત્ર સાંભળવા અમુક ટાઈમ નક્કી કરી વખતો વખત શ્રવણ કરતા. એમને શાસ્ત્રો સાંભળવાનો ઘણો શોખ હતો, જે કૃપાળદેવ પાસે આવે અને અમુક ટાઈમ નક્કી કરીને રોજે સમયસર સૂત્રો સાંભળે, કૃપાળદેવ સંભળાવે સમજાવે, તેથી અમને ઘણો સંતોષ થયો હતો. અમે પિતા પુત્રનો તેમના પ્રત્યેનો સ્નેહ વધતો ને વધતો જતો હોવાથી અમારે ત્યાં વખતો વખત જમવાનું તથા સુવા બેસવાનું પણ રાખવામાં આવતું. વિપન્નચંદભાઈ કે હું ને મારા પિતાશ્રી, બાપને બેટો બંને નો કૃપાલને પ્રત્યે અત્યંત પ્રેમ હતો, એટલે દિવસે દિવસે વધતો જતો હોવાથી અમારા ત્યાં તો વખતો વખત જમવાનું પણ રાખતા અને સુવાદ બેસવાનું પણ રાખતા. તે વખતે ઉંમર કેટલી છે? 13 વર્ષની. આપણા દ્રષ્ટિમાં તો બાળક હોય, જ્યારે એ તો જ્ઞાન વૃદ્ધ છે. હવે તે વખતે સમજી શકે એવી શૈલીમાં મોક્ષમાળાનું સર્જન કરવાનું આ લોકો ભલામણ કરે છે. એક વખત જમવા બેઠા ત્યારે અમુક શાકમાં મીઠું છે કે અમુક મોળું છે કે અમુક શાકમાં મીઠું નથી વગેરે નજરે જોઈ કહી આપ્યું હતું. ખાલી જોઈને જ કે આમાં મીઠું છે, આમાં આ મોળું છે, આમાં મીઠું નથી, એ બધું કે વગર જોઈ કહી આપ્યું હતું, વગર ચાખીએ નજરથી. એવા અનેક દાખલા અમારા પરિચયમાં જોવામાં આવેલ. મેં એક વખત વિનંતી કરી કે અમે સૂત્રમાં સમજી શકતા નથી, આ બધા સંસ્કૃતના ને બધા સૂત્રો અમે સમજી શકતા નથી, તો અમે સમજી શકીએ એવી શૈલીના સૂત્રના સારરૂપ પુસ્તકો રચી અમારાથી વાંચી મનન થાય તેવા પ્રગટ કરવા કૃપા કરો. કૃપા લઈને વિનયચંદભાઈએ કહ્યું, એવી આ સૂત્રો તો અમારે સમજાતા નથી બધા શાસ્ત્રો, એટલે તમે એવી શૈલીમાં લખો કે જેથી અમે એને સરળતાથી સમજી શકીએ. અમે સમજી શકીએ એવી શૈલીના એ પણ સૂત્રના સારરૂપ પુસ્તકો રચી અમારાથી વાંચી મનન થાય તેવા પ્રગટ કરવા કૃપા કરો. તે અરજ ઉપરથી 1 થી 4 પુસ્તકો રચી તૈયાર કરવા પોતાનો ઈરાદો જણાવ્યો. આ વાત કરી એટલે કૃપાલદેવ કહ્યું કે અમે 1 થી 4 પુસ્તકો રચીશું. એવો 4 પુસ્તકો રચી તૈયાર કરવા પોતાનો ઈરાદો જણાવ્યો. પુસ્તકો છપાવવા માટે પૈસાની મોટી રકમ જોઈએ, તે માટે અમારા વડીલ મુરબ્બી શ્રી કિરતચંદ વખતચંદના ધર્મપત્ની માણેકબાઈ અને અમારા મોટા ભાઈ ચત્રભુજભાઈએ મળી ગોઠવણ કરવાથી મોક્ષમાળા નામનું પહેલું પુસ્તક બહાર પાડ્યું હતું. આ પહેલું પુસ્તક બહાર પડ્યું મોક્ષમાળા. પછી બીજું પુસ્તક જે બહાર પાડવાને એ પછી બન્યા જ નહીં, ચારે બીજા વિભાગ તેમનો વિવેચન ભાગ ભિન્ન છે એમ કહ્યું, અને કૃપાલ કે એનો પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે તે કોઈક કરશે. એટલે અંત વખતે દેહ છૂટવાના અમુક દિવસ પહેલાં જ એવું લાગ્યું કે હવે આ દેહ છૂટી જશે ને આ યોજના જે પરમશ્રોતની કરી અને એમાં 4 ભાગ બતાવ્યા તો શું થશે. તો કૃપાલદેવ પછી પ્રજ્ઞાબોધની આ હેડિંગ શીર્ષક બધા પાઠોને લખાવે છે દેહ છૂટતા થોડા દિવસ પહેલાં જ, અને કહ્યું કોઈ કરશે તે બ્રહ્મચારજી આ કર્યો. ચારે પુસ્તકો પછી એમનાથી પૂરા થયા છે. એક તો મોક્ષમાળા, બીજું મોક્ષમાળા વિવેચન પણ બ્રહ્મચારજી કર્યું, એમનો વિવેચન ભાગ ભિન્ન છે કૃપાલદેવ કે એ પણ થયું,
पछी त्रीजो प्रज्ञाबोध ए पण ब्रह्मचारी कर्यो। हवे चौथुं पुस्तक ते छे प्रवेशिका, मोक्षमाला पुस्तक पहेलुं। एमां शुं थयुं के ज्यारे मोक्षमाला पूरी थईने बीजी आवृत्ति छपावानो वखत आव्यो त्यारे कृपालदेवे मनसुखभाई किरतचंदने आ काम सौंप्युं, डॉक्टर भगवानदासना पिताश्रीने मोरबीवाला, अने के आमां एम लखजो कि आना पहला एक फरी पुस्तक छपावानी जरूर छे। आ मोक्षमाला समझाय एना माटे एने सरल करे तो एमां लखे छे मनसुखभाई किरतचंद प्रस्तावनामां बीजी आवृत्तिनी मोक्षमाला के बार बार वर्ष थई गया कोई एनु पहलू पुस्तक कृपालदेव कहीं कोई लखनार मळ्युं नथी, कोई आगळ आव्युं नथी। ते पछी ब्रह्मचारजीए आ मोक्षमाला पुस्तक पहलू प्रवेशिका करीने बहार पाड्यो, नहीं तो कोई लखनार नहीं, बार बार निकळी गया। एम चारे जे कृपालदेवे कहेलुं विभागो ए बहार पाड़वानो चारे चार आवी गया। चार पुस्तको रची तैयार करवा पोतानो इरादो जणाव्यो। पुस्तको छपावा माटे पैसा नहीं, तेवो जमाना तेरे माणेकबाई धर्मपत्नी वखतचंदना किरतचंद वखतचंदना अने मोटा भाई चतुर्भाई मळीने आ गोठवण करी त्यारे मोक्षमाळानी पुस्तक छपाई बहार पड्यो। साक्षात सरस्वतीनो प्रकाशन। आवी अगाध बुद्धिना संजोगो जोई मारी इच्छा तेमनी विद्वत्तानी प्रख्याति करवा उत्कंठा थवाथी साक्षात सरस्वती नामनु पुस्तक सम्मत 1943 साल में मैं बहार पाड्यु। जे ऊपर थी अन्य धर्म ने अनुयायी तेमज स्वधर्मवाड़ाए ते पुस्तक ने अतिशयोक्तिवाड़ू गणी अने अमने परिषद एवामां बाकी राखी नहोती, पण छेवटे जेम जेम तेमने श्रीमदजीनो परिचय थयो तेम तेम खातरी थई हती। साक्षात सरस्वती कृपालदेव साक्षात सरस्वती समान छे, अने जे एमणे शीघ्र कविताओ लखेली अवधान काळमां वगैरे ए बधुं एमां आपवामां आव्युं, त्यारे पुस्तक बहार पड़ी लोको के आ तो बधुं अतिशयोक्ति भर्युं छे, आवुं कंई होय आटलुं बधुं कंई आम आवी रीते एम पहेलां एवुं लाग्युं। एटले पुस्तको कृपालदेव हूँ पाछा पण मंगावी लीधा, પણ પછી જેમ જેમ લોકોને એમના અવધાન વગેરે જોયું તેમ તેમ એમને લાગ્યું કે વાત સત્ય છે, અનુભવમાં આવ્યું તેમ તે અન્ય ધર્મના અનુયાયી તેમજ સ્વધર્મવાળાએ તે પુસ્તકને અતિશયોક્તવાળી ગણી અમને પરિસહ દેવામાં બાકી રાખી નહોતી, તમે આવા પુસ્તક છપાવો છો, પણ છેવટે જેમ જેમ તેમને શ્રીમદજીનો પરિચય થયો તેમ તેમ ખાતરી થઈ હતી। આત્માને સુધારવા રાગદ્વેષ વગેરે ઘટાડવાનો ઉપદેશ। એક વખત અત્રે ઉપાશ્રયથી પ્રતિક્રમણ કરી તેમની પાસે ગયો ત્યારે કહે કે તમે પ્રતિક્રમણ કરી આવ્યા કે કહી આવ્યા કે વિનયચંદભાઈ શું કે હું પ્રતિક્રમણ કરીને આવ્યો, ત્યારે કૃપાલદેવ મને એમ કે તમે પ્રતિક્રમણ કરી આવ્યા કે કહી આવ્યા કે બીજાને સંભળાવી આવ્યા કે પોતે કરી આવ્યા ભાવથી, ત્યારે મારે કહેવું પડ્યું કે કહી આવ્યા પણ કરી આવ્યા નથી, કે પાપથી પાછા હટ્યા કે ખાલી બોલીને જ આવ્યા, નો કે ના ખાલી કહી આવ્યા કરી આવ્યા નથી। ત્યારે કહે ત્યારે કૃપાલદેવ કહે કરી આવતા શીખો, પ્રતિ એટલે પાછા, કર્મણ એટલે હટતું, પ્રાપ્તિ પાછા હટતા શીખો। તમે રોજે બોલો છો ત્યાં શું બોલો છો એ ખબર નથી, તમે ત્યાં તમારી પાપની આલોચના કરો છો, માફી માગો છો, અને તો પછી ફરી તમે એ જ પાપ કર્યા કરો તો એ કરવાનો અર્થ શું, કંઈ પાછા વળો। ત્યારે કહે કે કરી આવતા શીખો, અંતરાત્માને સુધારવા અને રાગ દ્વેષને દબાવવા માટે પહેલાં થોડું બોલવાનું ઓછું કરો। રાગ અંતરાત્માને સુધારવા અને રાગ દ્વેષને દબાવવા માટે પહેલાં થોડું બોલવાનું અને એકાંતવાસે વિચારવાનું,
तथा उत्तराध्ययन योगवासिष्ठ विचार सागर वगैरह वाँची विचारवानों उपदेश करता था। पची एकांत में ओछू बोलो, एकांत में बैसी विचारो, उत्तराधीन सूत्र वाँचो, योगवासिष्ठ वाँचो, विचार सागर वगैरह वाँची अने विचारवानों उपदेश आप। खाली वाँची जो एम नहीं, एम शू आयु ये पुस्तक बंद करीने पण के विचारो, एक पेरेग्राफ वाँचो शू आम एना पर विचार करो तो ज ग्रहण था, नहीं तो ये तो एमने एम जतू रहे। હવે અને પછી શ્રીમદજી અનહદ ક્ષમા, ભાણજી મકણજી નામના એક માણસે તેમની પરીક્ષા કરવા તેમના વિરુદ્ધ ભાષણ શરૂ કર્યું। કૃપાલ લઈને ગમે તેમ બોલવા લાગ્યા પરીક્ષા કરવા માટે, તમે ઢોંગી છો, લોકોને અવળે માર્ગે ચઢાવો છો વગેરે કેટલાક ન બોલવાના શબ્દો બોલ્યા, તેથી અમોને ગુસ્સો ઉત્પન્ન થયો। વિનય ભાઈ કે અમને ખોટું લાગ્યું કેમ બોલી જાય, પણ શ્રીમદજીએ એક અક્ષર પણ તેમના સામો પ્રત્યુત્તર આપ્યો નહીં, એક અક્ષર પણ બોલ્યા નહીં કૃપાલને, પેલા ગમે તેમ બોલતા હતા। છેવટે થાકી પાઘડી ઉતારી પગ પાસે મૂકી વારંવાર નમન કરી પોતાની ભૂલ માટે માફી માગી કહે કે મેં આપની પરીક્ષા કરવા આટલી હદ ઓળંગી, પરંતુ આપની ક્ષમા અનહદ છે, આપની ક્ષમા અનહદ છે, આપે તો એક અક્ષર પણ નહીં બોલ્યા, હું ગમે તેમ બોલ્યો, આપની પરીક્ષા કરવા આટલી હદ ઓળંગી, પરંતુ આપની ક્ષમા અનહદ છે, એમ કહી તેમના પ્રત્યે પછી પરમ ભક્તિ રાખતા હતા। અર્થ સહિત પ્રતિક્રમણ, મારી સાથે વખતો વખત મારે ઘેર પ્રતિક્રમણ કરતા, તેમો પોતે મને કહે કે તમને અર્થ આવડતો હોય તેટલો કરો, તમને પ્રતિક્રમણનો અર્થ આવડતો હોય તેટલો કરો, તેટલો કહો, તેથી અર્થ સહિત પ્રતિક્રમણ મારી પાસે યથાશક્તિ કરાવ્યું। તેમાં જ્યારે મેં નમો 24 સત્તોનો પાઠ ઉચ્ચાર્યો ત્યારે બહુ જ તે પાઠ માટે પ્રશંસા કરી, બે વખત મારી પાસે અર્થ કરાવી, જેમાં જેમાં શબ્દાર્થ ફેર જણાયો તે સુધારતા ગયા, જેથી બીજી વખત તે સઘળો પાઠ અર્થ સહિત મેં મુખપાઠે કર્યો હતો। એટલે મહાપુરુષો કહે છે અર્થ વિચારો, એના દીકેમનું બોલો તે અર્થ સહિત કરો તો જ ભાવ આવે, એ શું બોલીએ છીએ એ જ આપણને ભાન નથી, એટલે લાભ થાય પણ વિશેષ લાભ તો અર્થ હોય તો જ ભાવ આવે। આ પ્રમાણે વિશેષ જણાવે છે જે આપણે આવતીકાલે